નમસ્તે વિદ્યાર્થીઓ આજે આપણે ગણિત ભણીશું જેમાં આપણે પાઠ બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે ભણીશું તો ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો અગાઉ તમે શીખી ગયા કે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું અને મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય છે આ વિડીયોમાં આપણે સમ અપૂર્ણાંક વિશે અપૂર્ણાંકના અંશ અને સરખી સંખ્યા વડે ગુણવામાં આવે તો તે અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંક એટલે કે અપૂર્ણાંકના અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી તે અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક મળે છે દાખલા તરીકે બે છેદ પાંચના પાંચ સમ અપૂર્ણાંકો આપણને શોધવા હોય તો આપણે તેના અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીએ અને જે નવો અપૂર્ણાંક મળે છે તે તેનો સમઅપૂર્ણાંક બની જશે તમે જોઈ શકો છો કે બે છેદ ત્રણ ને બે ને બે વડે ગુણ્યા છે અને છેદના ત્રણને પણ બે વડે ગુણ્યા છે તો આપણને ચાર છેદ છ મળે છે ત્યારબાદ બે છેદ ત્રણ તો બેને પણ ત્રણ વડે ગુણ્યા છે અને ત્રણને પણ ત્રણ વડે ગુણ્યા છે તો આપણને છ છેદ નવ મળે છે આ રીતે તમે જોઈ શકો છો કે સરખી સંખ્યા વડે ગુણવાથી સમ અપૂર્ણાંક મેળવી શકાય છે આકૃતિ દ્વારા પણ તમે સમજી શકો છો બે છેદ ત્રણની આકૃતિ અને ચાર છેદ છની આકૃતિ પ્રમાણમાં તમને સરખી જ દેખાય છે છતાં પણ અપૂર્ણાંક અલગ અલગ છે તેના પછીનો મુદ્દો છે આપેલ અપૂર્ણાંકના જો છેદ સરખા ન હોય તો કરવા વિદ્યાર્થી મિત્રો તમને જે અપૂર્ણાંક આપેલા હોય તેના છેદમાં રહેલી સંખ્યા જો દરેક અપૂર્ણાંકમાં સરખી ન હોય તો તમે તેને લસા લઈને સરખી કરી શકો છો અપૂર્ણાંકના છેદ સરખા કરવા માટે છેદમાં રહેલી સંખ્યાઓનો લસા લેશું એટલે કે ત્રણ બે ચાર અને બારનો લસા લેશું તો લસા આપણને બાર મળે છે બે છેદ ત્રણના છેદમાં બાર લખીશું એક છેદ બેના છેદમાં બાર લખી શક એક છેદ બેની નીચે બહાર લખીશું ત્રણ છેદ ચારની નીચે બાર લખીશું અને પાંચ છેદ બારની નીચે પણ બાર લખીશું આ રીતે લસા બાર મળતો હોવાથી છેદ બાર એટલે કે બાર છે એનો છેદ બની જશે દરેકે દરેક અપૂર્ણાંકનો છેદ બાર થઈ જશે તો ત્રણને આપણે ચાર વડે ગુણીએ તો ઉપર અંશમાં બેને પણ ચાર વડે ગુણવા પડે તો આપણને આઠ છેદ બહાર મળે છે ને છ વડે ગુણીએ તો એકને પણ છ વડે ગુણીએ તો નવો અપૂર્ણાંક આપણને છ છેદ બાર મળે છે ચારને ત્રણ વડે ગુણીએ તો ઉપર અંશમાં રહેલા ત્રણને પણ ત્રણ વડે ગુણીએ તો આપણને નવ છેદ બાર મળે છે પાંચને એક વડે ગુણીએ અને છેદમાં બારને એક વડે ગુણીએ તો આપણને પાંચ છેદ બાર મળે છે આ રીતે તમે જોઈ શકો છો કે હવે અપૂર્ણાંકના છેદ સરખા થઈ ગયા છે લસા લેવાથી છેદ સરખા થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિષમ છેદી અપૂર્ણાંકના સરવાળા કરવા અહીં તમને એક દાખલો આપ્યો છે ત્રણના છેદમાં દસ વત્તા બેના છેદમાં પાંચ સંખ્યા અલગ અલગ છે તો આપણે બંને છેદના લસા લેશું એટલે કે દસ અને પાંચનો લસા લેવાથી આપણને લસા દસ મળશે તો પ્રથમ સ્ટેપ કરશું આપણે ત્રણના છેદમાં દસ વત્તા બેના છેદમાં પાંચ બંનેની નીચે આપણે દસ લખીશું કારણ કે આપણો છેદ હવે દસ થવો જોઈએ તો ત્રણના છેદમાં દસ ત્રણના છેદમાં દસ એ ઓલરેડી દસ છે જ તો ત્યાં આપણે કોઈ સંખ્યા વડે ગુણવાની જરૂરત નહીં પડે પરંતુ બે છેદ પાંચમાં પાંચને આપણે બે વડે ગુણશું તો જ એનો છેદ દસ થઈ શકશે તો ઉપર અંશને પણ બે વડે જ ગુણવા પડશે એટલે કે બે ગુણ્યા બે બેને પણ બે વડે ગુણવા પડશે ત્રણ છેદ દસ વત્તા ચાર છેદ દસ એટલે કે ત્રણ વત્તા ચાર છેદ દસ તો અહીં આપણને મળશે સાતના છેદમાં દસ તેથી આપણો જવાબ આવશે સાતના છેદમાં દસ તો આ રીતે તમે લસા વડે વિષમ છેદી અપૂર્ણાંકોના સરવાળા કરી શકો છો એ જ રીતે વિષમ છેદી અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો અહીં એક રકમ આપેલ છે ચાર છેદ પાંચ માઇનસ ત્રણના છેદમાં ચાર વિદ્યાર્થી મિત્રો છેદમાં રહેલી સંખ્યા એટલે કે પાંચ અને ચારનો લસા લેવાથી લસા મળે છે વીસ બાજુમાં તમને લસા લઈને આપી જ દીધેલો છે કે કઈ રીતે તમે લસા લેશો ભાગ ચલાવતું જવાનું છે અને લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી પાંચ અને ચારનો લઘુત્તમ સામાન્ય અવયવી મળે છે વીસ તો ચાર છેદ પાંચ એની નીચે આપણે વીસ લખીશું ત્રણ છેદ ચાર એની નીચે પણ વીસ લખીશું તે તેથી આપણને ખબર પડે કે હવે આપણે લસા વીસ હવે આપણો છેદ વીસ થઈ જવો જોઈએ તેથી પ્રથમ ચાર છેદ પાંચમાં આપણે પાંચને ચાર વડે ગુણીએ તો વીસ મળે એથી અંશની સંખ્યાને એટલે કે ચારને પણ ચાર વડે ગુણવાના માઇનસ ત્રણ છેદ ચારમાં ચારને પાંચ વડે ગુણીએ તો વીસ મળે તો અંશમાં રહેલી સંખ્યા ત્રણને પણ પાંચ વડે ગુણવાથી વીસ મળે છે એટલે કે સોળ છેદ વીસ માઇનસ પંદર છેદ વીસ મળી જશે સોળ માઇનસ પંદર છેદ વીસ એટલે કે આપણો જવાબ આવશે એકના છેદમાં વીસ તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અપૂર્ણાંકના ગુણાકાર પણ કરી શકીએ છીએ તો ચાલો આપણે ગુણાકાર જોઈએ અહીં એક રકમ તમને આપેલી છે બે પૂર્ણાંક એકના છેદમાં બે ગુણ્યા ત્રણના છેદમાં વીસ ગુણ્યા બે પૂર્ણાંક બેના છેદમાં ત્રણ વિદ્યાર્થી મિત્રો જ્યારે ગુણાકાર કરવાના હોય છે ત્યારે છેદ ભલે અલગ અલગ હોય આપણે લસા લેવાનો હોતો નથી પરંતુ તેના સામાન્ય અવયવોને દૂર કરવાના રહે છે સૌ પ્રથમ તો આપણે અહીં જે મિશ્ર અપૂર્ણાંક આપેલ છે તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે કે બે પૂર્ણાંક બે એક છેદ બેને આપણે પાંચ છેદ બે લખીશું ગુણ્યા ત્રણ છેદ વીસ ગુણ્યા બે પૂર્ણાંક બે છેદ ત્રણ એટલે કે ત્રણ ધું છમાં બે ઉમેરીએ તો આઠ આઠના છેદમાં ત્રણ આ રીતે લખીશું ત્યારબાદ આપણે સામાન્ય અવયવો દરેકમાંથી દૂર કરશું પાંચ અને આપણે વીસને ઉડાડીશું ચાર વડે ચાર અને આઠને ઉડાડીશું બે વડે ત્યારબાદ બે અને બે દેસું અને ત્રણ અને ત્રણ એ સરખી સંખ્યા અંશ અને છેદમાં ત્રણ ત્રણ ઉડી જશે આમ અંશમાં તમને બે રહેલો દેખાય છે એટલે કે અંશમાં બે બાકી રહે છે જે તમને રેડ કલરના રાઉન્ડ વડે દર્શાવેલો છે તો આ રીતે સામાન્ય અવયવો દૂર કરવાથી ગુણાકાર આપણે કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે તમે સમઅપૂર્ણાંક સર વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા વિષમછેદી અપૂર્ણાંકના બાદ બાકી અને ગુણાકાર કરતા આ વિડીયોમાં શીખ્યા